મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં છે સવેરે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 9 માં બીજા પાઠમાં પ્રથમ વિષયયુદ્ધ અને રશિયન ક્રાંતિ વિશે ભણવાના છીએ, જેનો આપણે આગળ પહેલો ભાગ ભણ્યા છીએ. ત્યાર પછી આજે આપણે એનો બીજો ભાગ જોવાના છીએ. તો એમાં આપણે ચર્ચા કરી હતી પહેલા ભાગમાં કે પ્રથમ વિશ્વયુદ્ધ શું કામ થાય છે, કેવી રીતે થાય છે રશિયન ક્રાંતિ અને પ્રથમ વિશ્વયુદ્ધ. એમાં આપણે જોયું હતું એશિયામાં સંસ્થાનવાદ કે બાર બીજા બધા પહેલા આવે એ લોકો પોતાનું વર્ચસ્વ જમાવે અને સંસ્થાનવાદની સ્થાપના કરે બધા એશિયા ખંડમાં અને આફ્રિકા ખંડમાં, અને આના લીધે પ્રથમ વિશ્વયુદ્ધ થાય છે. તો ત્યાર પછી આપણે આજે જોવાના છે પ્રથમ વિશ્વયુદ્ધ અને તેના પરિબળો કે તેની પાછળ પરિબળો કયા કયા હતા તેની આપણે આજે ચર્ચા કરવાના છીએ. તો પહેલા તો પ્રથમ વિશ્વયુદ્ધનો સમયગાળો કયો હતો, તો ઈસવીસન 1914 થી 1918 જે સમયગાળો હતો એ પ્રથમ વિશ્વયુદ્ધ, આ સમયમાં પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું. એટલે કે 4 વર્ષ સુધી પ્રથમ વિશ્વયુદ્ધ ચાલ્યું હતું. તો આગળ જોઈએ કે આધુનિક વિશ્વની કેટલી હૃદયદ્રાવક અને અસ્મરણીય ઘટનાઓ પ્રથમ વિશ્વયુદ્ધનો સમાવેશ થાય છે, કે આપણા ઇતિહાસમાં કેટલી બધી એવી ઘટનાઓ બની ગઈ છે કે જેના લીધે આજે પણ આપણે એ વસ્તુ યાદ કરીએ તો આપણા દિલને દુઃખ થાય છે. તો એમાંની જ એક ઘટના હતી, એ હતું પ્રથમ વિશ્વયુદ્ધ. વિશ્વયુદ્ધ કોઈ એકાદ બે પ્રસંગો કે પરિબળોનું કારણે નથી હોતું વિદ્યાર્થી મિત્રો, કે એક બે કારણોને લીધે નથી થયું. પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો એના ઘણા બધા કારણો હતા, તેની પાછળ અનેક પ્રકારના કારણો જવાબદાર હતા. પ્રથમ વિશ્વયુદ્ધનો પ્રારંભ 1 ઓગસ્ટ 1914 રોજ થયો હતો. ક્યારે થયો હતો? 1 ઓગસ્ટ 1914 ના દિવસે થયો હતો. જર્મનીએ સેડાનની લડાઈમાં ફ્રાન્સને પરાજય આપ્યો, કે જર્મનીએ શું કર્યું ફ્રાન્સની લડાઈમાં, આગળ લડાઈ થઈ હતી સેડાનની, એમાં જર્મનીએ છે, જર્મની છે જે દેશ એ ફ્રાન્સને હાર આપે છે, તેની ફ્રાન્સને ફ્રેન્કફર્ટની સંધિ કરવી પડી. એટલે કે અમુક વસ્તુ ફ્રાન્સ જર્મની અને ફ્રાન્સ વચ્ચે યુદ્ધ થયું, તો જર્મની જીતે છે અને ફ્રાન્સ હારે છે, તો ફ્રાન્સને અમુક સંધિ કરવી પડે. કેવી સંધિ? તો જોઈએ, ઈસવીસન 1871 તે અનુસાર યુદ્ધ અને પોતાના બે પ્રદેશો આલ્સેસ અને લોરેન્સ જર્મનીને આપવા પડ્યા. કોણે? ફ્રાન્સના બે, ફ્રાન્સના બે પ્રદેશો હતા. કયા બે પ્રદેશો? આલ્સેસ અને લોરેન્સ નામના જે પ્રદેશો હતા એ સંધિ કરવી પડી જર્મની સાથે. એટલે ફ્રાન્સે એ સંધિ કરી, એમાં એ જે પ્રદેશો હતા એ જર્મનીને આપી દીધા. ફ્રાન્સ આ અપમાન ક્યારે ભૂલી શક્યું નહોતું. પોતાના પ્રદેશને બીજા દેશને આપી દેવા પડે તો કોઈ બી હોય એને એને આ વસ્તુ ખૂચી, એમ એને આ વસ્તુ ગમી નહોતી, પણ સંધિ કરવી પડી એટલે એને યુદ્ધમાં હારી ગયા એટલે એને આપવું પડ્યું. ફ્રાન્સ આ અપમાન ક્યારે ભૂલી ન શક્યું. આમ ફ્રેન્કફર્ટની સંધિ જ પ્રથમ વિશ્વયુદ્ધનું મુખ્ય કારણ બન્યું. વિદ્યાર્થી મિત્રો, પૂછાઈ શકે કે કારણો તો ઘણા બધા હતા પ્રથમ વિશ્વયુદ્ધના, પણ મોટું મહાન જે કહી શકાય એ કારણ કયું હતું? તો એ કારણ હતું ફ્રેન્કફર્ટની સંધિ. ફ્રેન્કફર્ટની સંધિ સંધિ એટલે કઈ સંધિ? કે જે જર્મનીને જે બે પ્રદેશો ફ્રાન્સને આપવા પડ્યા એ સંધિ કરી, એ સંધિનું નામ છે ફ્રેન્કફર્ટની સંધિ. આમે યુદ્ધના અંતમાં જ બીજા ભાવિ યુદ્ધનું બીજ રોપાઈ ગયું. હજી તો પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું નથી થતું, તો ત્યાં જઈને બીજા વિશ્વયુદ્ધના બીજ રોપાઈ ગયા, કે બધાને ખબર પડી ગઈ કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું તો એની સાથે દ્વિતીય વિશ્વયુદ્ધ થયું. એનું કારણ કે પ્રથમ વિશ્વયુદ્ધ જ ક્યાં હતું, ત્યારથી જ એના બીજ બોયાઈ ગયા હતા એમ કહી શકાય, એમ કે ત્યારથી જ નક્કી થઈ ગયું હતું કે બીજું વિશ્વયુદ્ધ પણ થશે. તો જોઈએ કે એના પરિબળો, કે પ્રથમ વિશ્વયુદ્ધ થવાના પરિબળો કયા હતા. તો પહેલું પરિબળ હતું આર્થિક પરિબળ. 19મી સદીમાં ઇંગ્લેન્ડ એ
ઇંગ્લેન્ડ, ફ્રાન્સ, રશિયા તથા જાપાનનું જૂથ હતું. આવી રીતે
બતાવી કે સત્તા સ્થાને બેઠેલો લોકો શાંતિ સ્થાપવા કે સમાધાન કરવાનો પ્રયત્ન પણ ન કરી શકે. વિદ્યાર્થી મિત્રો, આ બહુ મહત્વનો પોઈન્ટ છે જે અત્યાર પણ ચાલી રહ્યો છે કે વર્તમાન પત્ર કે હોય ખરેખર ઘટના શું હોય અને દર્શાવવામાં શું આવે. પ્રથમ વિશ્વયુદ્ધ અને પાંચમું કારણ વર્તમાન પત્રનો ફાળો હતો. કઈ રીતે? કે એક દેશને બીજા દેશ વિરુદ્ધ લખાણ લખે અને એક દેશને બીજા દેશ વિરુદ્ધ ભડકાવે ખોટે ખોટા લખાણ લખીને. અત્યારે પણ ચર્ચામાં ચાલી રહ્યું છે. આપણે સુરતમાં કૌભાંડ થયું છે કે આપણા જે હતા મંત્રી શું નામ કે એની વચ્ચે, મતલબ કે આ જે મીડિયાવાળા હોય એને બસ ખાલી બતાવવાનું હોય કે ખરેખર ઘટના એવી હોતી નથી પણ બતાવવામાં બીજું આવે છે. આવી રીતે વર્તમાન પત્રોના એટલે કે આવા જે લેખકો હોય એનો ફાળો પણ અગત્યનો હતો. શેમાં? તો કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું એના માટે જો ભૂલી ગઈ, પેલું કુમાર કાનાણી નામ છે કે એમના છોકરા હારે જે અત્યારે ઓડિયો અને વિડીયો ને તમે જે જોઈ રહ્યા છો કે વાયરલ થયું છે, પણ ખરેખર ઘટના શું હતી, ત્યારે શું હતું, ખરેખર એ સમય તો કોઈ હતું જ નહીં, પણ મીડિયાવાળાને કેટલું એ કરીને આગળ મોકલી શકે છે. એવી રીતે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું પણ વર્તમાન પત્રનો ફાળો એ જ રીતે હતો કે એક દેશે બીજા વિરુદ્ધ હોય શું અને ભડકાવે શું. ત્યાર પછી વાત કરીએ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. છેલ્લું છે આપણો પોઈન્ટ યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન. યુરોપમાં હવે યુદ્ધ એ જ કલ્યાણ નીતિએ જાહેર જોર પકડ્યું. શું કહે છે કે યુરોપના લોકો હવે એવું માન્યા કે યુદ્ધ એ જ કલ્યાણ, યુદ્ધ કરીએ તો જ આપણું કલ્યાણ થાય. પણ ખરેખર વિદ્યાર્થી મિત્રો, કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું, દ્વિતીય વિશ્વયુદ્ધ થયું, બહુ બધું નુકસાન થયું છે, તો આ લોકો એવું કેમ માનતા હશે કે પ્રથમ યુદ્ધ એ જ કલ્યાણ? ખરેખર આ વસ્તુ ખોટી છે. યુદ્ધથી કોઈ કલ્યાણ થયું નથી પણ નુકસાન થયું, અને એક બે દેશને નહીં પણ બધા જ દેશોને નુકસાન થયું છે. ટ્રીસ્કે જેવા જર્મન લેખકોએ સિદ્ધાંત પ્રચલિત કર્યો કે શક્તિમાનને જ જીવવાનો હક છે. બોલો, એવા એવા વાક્ય વાયરલ થઈ રહ્યા કે શક્તિમાન એટલે કે શું? આપણે યુદ્ધ ન કરીએ તો આપણે શક્તિમાન ન હોઈ શકીએ? પણ આ લોકો અંદરથી એમ ઊભા કરે કે જે લોકો યુદ્ધ કરે એ જ શક્તિમાન છે, એને જીવવાનો હક છે. તથા યુદ્ધ એ જ રાષ્ટ્રીય જરૂરિયાત છે. બોલો કે એક રાષ્ટ્રની જરૂરિયાત જ યુદ્ધ છે? પણ આ ખરેખર એવું ના હોય કે યુદ્ધ કરવાથી શું કોઈનું સારું ન થાય, બંને પક્ષને નુકસાન જ પહોંચે છે. નીચે નામના જર્મન લેખકે યુદ્ધને પવિત્ર કાર્ય ગણ્યું. બોલો કે નીચે નામના એક લેખક હતા જર્મનના, એણે તો કલ્યાણ ગણ્યું યુદ્ધને, કે યુદ્ધ એ જ કલ્યાણ, એમ પવિત્ર કાર્ય. ઓસ્ટ્રેલિયાના રાજકુમાર અને તેની પત્નીની બ્લેક હેન્ડ નામની સભ્યની ઉગ્રવાદી સંસ્થાના ભયે સંસ્થાના સભ્યે ગોળીબારી હત્યા કરી. શું કહે છે કે ઓસ્ટ્રેલિયાના જે રાજકુમાર હતી એની રાજકુમારના પત્નીની કોણ હત્યા કરે છે? આ ઘટના પાછળ સભ્યનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયાએ સભ્ય દેશનો હાથ હોવાનો ઓસ્ટ્રેલિયા આક્ષેપ મૂકે છે અને 48 કલાકમાં તેને ગુનેગારને પકડી ઓસ્ટ્રેલિયા સમક્ષ હાજર કરવાનું સભ્યને આખરી નામ હોય. કે ઓસ્ટ્રેલિયાના લોકો સભ્યના દેશને શું કહે છે કે તમારા દેશમાંથી જ હત્યા કરી છે અને 48 કલાકમાં એને હાજર કરો. આ બાબતથી તો ત્યારે સભ્યનો જે દેશ હોય એ શું કહે છે કે પોતે આ બાબતથી અજાણ છે કે અમને આ બાબત વિશે કાંઈ ખબર જ નથી અને ઓસ્ટ્રેલિયા સભ્યનું કશું નહીં સાંભળતા સભ્ય સામે યુદ્ધ જાહેર કર્યું.